વડોદરાથી સમાચાર. મુખ્યમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને અપાય છે કબજા પાવતી. તાંદલજામાં બનેલા મુખ્યમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને પાવતી અપાય છે. 160 જેટલા લાભાર્થીઓ કે જેને કોર્પોરેશનના અધિકારીઓએ કબજા પાવતી આપી છે. ટીવીદાના અહેવાલ બાદ લાભાર્થીઓને હવે કબજાની પાવતી સોંપાય છે. 7 વર્ષથી લાભાર્થીઓ ઘરના ઘરની રાહ જોઈ રહ્યા હતા. કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરના વિવાદના કારણે લાભાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા હતા. વર્ષ 2015-16માં જ ડ્રોથી લઈને દસ્તાવેજની નોંધણીની કામગીરી થઈ ગઈ હતી, પરંતુ કોન્ટ્રાક્ટરની આડોડાઈના કારણે લાભાર્થીઓ ઘરના ઘરથી વંચિત રહ્યા હતા. આવાસ યોજના તો બની ચૂકી હતી, પરંતુ લાભાર્થીઓને જે કબજો આપવાનો તેમાં વિલંબ થઈ રહ્યો હતો. ટીવી 9 દ્વારા આ સમગ્ર મામલે પ્રકાશ પાડવામાં આવ્યો હતો અને કોર્પોરેશનના સત્તાધીશોનું ધ્યાન પણ દોર્યું હતું અને આખરે આજે જે લાભાર્થીઓ છે તેઓને કબજા પાવતી આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. કોર્પોરેશનના જે અધિકારીઓ છે તેઓ દ્વારા અહીં જે આવાસ યોજનાનો જે લાભ લેનાર જે લાભાર્થીઓ હતા તેઓને લાભ આપવામાં આવી રહ્યો છે. પ્રિન્સિપલ કોર્પોરેશનના એક્સિયન નિલેશભાઈ પરમાર પોતાના હસ્તે આજે લાભાર્થીઓ છે તેઓને કબજા પાર્ટી એટલે કે પોઝિશન ઓર્ડર આપી રહ્યા છે. નિલેશભાઈ, કેમ વિલંબ થયો હતો અત્યાર સુધી અને આજે કેટલા લોકોને કબજા પાવતી આપવામાં આવી રહી છે? ટોટલ 294 આવાસો પૈકી 160 આવાસોના દસ્તાવેજ થઈ ગયા છે. તેઓને કબજા પાવતી આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી, જેમાં જે બાકી હતા તેવા લાભાર્થીઓને આજ રોજ સમૂહમાં કબજા પાવતી વિતરણનો પ્રોગ્રામ ગોઠવેલ છે. આપ જોઈ શકો છો, દરેકને અમે બોલાવીને એક એક કરીને દરેકને કબજા પાવતી આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આજે આજે કેટલા લોકોને કબજા પાવતી આપવામાં આવશે અને બાકીનાને ક્યાં સુધી? આજ ટોટલ 160 દસ્તાવેજ થયેલા હતા, તેમાંથી 80 જણાને આપ્યા હતા. બાકી 80 જણા જે હતા તેઓને આજે દસ્તાવેજ થયેલા હોય તેવા લાભાર્થીઓને કબજા પાવતી આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. અત્યાર સુધી કેમ વિલંબ થયો હતો? અત્યાર સુધી આ જૂની સ્કીમ હતી, જેમાં અમે મૂળ ઇજાદારને બ્લેકલિસ્ટ કર્યા હતા અને એને રિસ્ક એન્ડ કોસ્ટ પર જે કામગીરી કરવામાં આવી તેના લીધે ડિલે થયેલું હતું. પણ હવે શાંતિથી પતી ગઈ છે, તો એ દસ્તાવેજ પૂર્ણ થયેલા હોય તેવા લાભાર્થીઓને કબજા પર આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. દસ્તાવેજની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયો હોય અને જરૂરી રકમ સહિતની જે કાર્યવાહી છે તે પૂર્ણ થયા બાદ અત્યારે આપ જોઈ રહ્યા છો કે પોઝિશન ઓર્ડર આપવામાં આવી રહ્યા છે, બાકીના લોકોને પણ આપી દેવામાં આવશે. આ સમગ્ર મામલે લડત ઉપાડનાર સ્થાનિક જે સામાજિક કાર્યકર છે વસીમ શેખ પણ આપણી સાથે છે. વસીમભાઈ, કેટલા સંતુષ્ટ છો આખરે તમારી લડત ફળી અને આ લોકોને પોઝિશન ઓર્ડર મળી રહ્યા છે? લાંબા સમયથી લાભાર્થીઓને જે આવાસનું પોઝિશન નહોતું મળ્યું તેની માટે અવારનવાર રજૂઆત કરી આંદોલન કરવામાં આવ્યું હતું, જેના પગલે 2 મહિના પહેલાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની સામે અવાસના દસ્તાવેજ ફાડીને મેં જે વિરોધ નોંધાવ્યો હતો તેની અસર થઈ હતી. અને ત્યાર પછી 5 દિવસ પહેલાં જે આંદોલન કરવામાં આવ્યું હતું તેની અસર થઈ અને મારા પ્રેસ મીડિયાના તમામ મિત્રોની મહેનત પણ આવાના અંદર રંગ લાવી છે, કેમ કે પ્રેસ મીડિયા ચોથું સ્તંભ ગણાય ને તેમની અવાજથી આજે લોકોને પોઝિશન મળી રહ્યા છે. તો મેં મારા પ્રેસ મીડિયાના મિત્રોનો આભાર વ્યક્ત કરું છું તથા વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપશ્રી રાણાનો આભાર વ્યક્ત કરું છું અને મ્યુનિસિપલ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી અર્પિત સાગરનો પણ આભાર વ્યક્ત કરું છું. અને મારું કહેવું એ જ છે કે આવી રીતે જો દરેક આવાસમાં કામ થાય તો લાભાર્થીઓને જે તકલીફ પડી રહી છે તે તકલીફ ના પડે ને વડોદરા સિટી જે આપણે સ્માર્ટ સિટી બનાવવા જઈ રહ્યા છે ત્યાં પણ અધિકારીઓ આવી રીતથી લોકોની રજૂઆત સાંભળે તો જે જાહેર જનતા છે જે લોકોને હાલાકી ના કરવી પડે ને અમારે આંદોલન ના કરવું પડે તે જ મારી વિનંતી છે. બેન, લાંબા ટાઈમથી રાહ જોઈ રહ્યા હતા કે ઘરનું ઘર મળે, પણ આખરે મરી ગયું છે. અત્યાર સુધી જે પીડા અનુભવી અત્યાર સુધી નહોતો મળ્યા, ધક્કા ખાધા, એના માટે શું કહે? 7 વર્ષ 8 વર્ષ ઓકે 7-8 વર્ષ પછી જ્યારે જેને જરૂરત હોય ને એના પછી એનું કામ લગતું થઈ જાય તો કેવું લાગવું જોઈએ? સારું જ લાગવું જોઈએ અને અમને બહુ જ સારું લાગી રહ્યું છે કે વસીમ સરના આટલા સ્ટ્રગલ પછી આટલી લડત પછી અમને લોકોને બધાને જ અહીંયા ઘર મળી ગયા છે અને આગળ પણ અમે એવી રીતે જ આ વસ્તુમાં હેલ્પ માટે એમના માટે ઊભા રહીશું. બીકોઝ ધ થિંગ ઇઝ કે એમને બહુ જ મહેનત કરી છે આ વસ્તુ માટે ને એમની મહેનતની જ આ અમને લોકોને ફળ મળ્યો છે. કેટલા ખુશ છો આજે આખરે મકાન તમને મળી રહ્યું છે? બહુ ખુશ છે, 8 સાલથી રાહ દેખ રહી છે, બહુ ખુશ છે. આજ 8 વર્ષથી સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા કે તેઓને ઘરનું ઘર મળે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરની આડોરાઈને કારણે આ જે સ્કીમ છે તે વિલંબમાં મુકાઈ હતી અને ત્યારબાદ જે લાભાર્થીઓ છે તેઓને પોઝિશન ઓર્ડર આપવામાં પણ વિલંબ થઈ રહ્યો હતો. આખરે હવે TV9ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું અને આ તમામ લોકોને આજે પોઝિશન ઓર્ડર આપવામાં આવી રહ્યા છે, તેનાથી સૌ લાભાર્થીઓ ખુશ છે. કેમેરામેન મનીષ ઠાકર સાથે યુનુસ ગાઝી, TV9.